દિવાળીના તહેવારમાં ફટાકડા ચોકલેટનો બજારમાં ધડાકો રોકેટ અને ચકરી ચોકલેટને ભારે ડિમાન્ડ છે સુતડી બોમ તો સૌથી જોરદાર ખુશ્બુ ગૌસ્વામીએ જણાવ્યું કે બાળકોની ફટાકડા ફોડવા ખૂબ જ ગમે છે અને ચોકલેટ પણ બાળકોની ખૂબ જ પ્રિય વસ્તુ છે એટલા માટે એમને વિચાર આવ્યો કે ચોકલેટ ફટાકડા બનાવીએ રાજકોટમાં ફટાકડા જેવી ચોકલેટનું અનેરું આકર્ષણ યુવતીએ ચોકલેટ ફટાકડા બનાવી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટવાસીઓમાં દિવાળીના તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દિવાળીના તહેવાર પર નાના બાળકોથી લઈ મોટા લોકો સુધી સૌ કોઈ ફટાકડા ફોડી દિવાળીના તહેવારની મોજ મસ્તી સાથે હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરતા હોય છે પરંતુ જો આ વર્ષે તમને કોઈ રોકેટ સુતળી બોમ શંભુ અને રોકેટ જેવા ફટાકડા ખાવા માટે આપે તો કેવું લાગે રાજકોટમાં રહેતી ખુશ્બુ ગૌસ્વામીએ ચોકલેટના ફટાકડા બનાવી આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું છે ફટાકડામાં ચોકલેટ ચોકલેટ ફટાકડામાં શંભુ ચોકલેટ ભીતિયા ચોકલેટ બોમ રોકેટ ચોકલેટ ચકરી ચોકલેટ સહિત અવનવી વેરાયટીનો સમાવેશ થાય છે મહત્વનું છે કે રંગેલું રાજકોટ હંમેશા અવનવા કોન્સેપ્ટ માટે જાણીતું છે ત્યારે દિવાળીમાં રાજકોટિયન્સ માટે શહેરના જીવરાજ પાર્કમાં રહેતી યુવતીએ ચોકલેટ ફટાકડા બનાવી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે ખુશ્બુ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે બાળકોને ફટાકડા ફોડવા ખૂબ જ ગમે છે અને ચોકલેટ પણ બાળકોની ખૂબ જ પ્રિય વસ્તુ છે એટલે એમને વિચાર આવ્યો કે ચોકલેટ અને ફટાકડાનું કોમ્બિનેશન થાય તો બાળકોને ખૂબ જ મજા આવી જાય તેઓ 700 થી લઈને 1200 રૂપિયા ભાવે વેચે છે વધુમાં ઉમેર્યું કે ઓર્ડર મુજબ ચોકલેટ બનાવી આપીએ છીએ અને સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે ફટાકડા ચોકલેટ બિલકુલ નવો એક આપણે ટ્રેન્ડ લાવ્યા છીએ તેમાં શેપ બિલકુલ ફટાકડા જેવો હોય છે અને ટેસ્ટમાં એકદમ ચોકલેટ હોય છે એ કોર્પોરેટ ગિફ્ટ માટે બી બેસ્ટ ઓપ્શન છે અને આપણે બાળકો માટે બી બેસ્ટ ઓપ્શન છે ખાસ કરીને જે છે બનાવવામાં આવે છે ફટાકડા ટાઈપના શેપને બધું હોય છે રોકેટ શંભુ ચકેડી જેવા બનાવો છો તેના વિશે કઈ રીતના તે શેપ આપો છો અને શું કરો છો એમાં એના મોલ્ડ રેડી કરેલા છે એ મોલ્ડમાં આપણે ચોકલેટના શેપ આપીએ છીએ પ્લસ એની ઉપર એકનું સ્ટીકર અને એના જે રેપર છે આપણે એ બને ત્યાં સુધી એના કલર અકોર્ડિંગ રાખીએ છીએ જાણે કે સિંદ્રી બોમ હોય તો એ ગ્રીન કલરનું હોય તો એને આપણે ગ્રીન કલર ઉપર રાખીને એ રીતે કરીએ છીએ એટલે એ પ્યોર લાગે ખાસ કરીને ચોકલેટમાં જે છે બનાવ્યું છે તો ચોકલેટમાં કઈ રીતના આપ કરી રહ્યા છો રેડી ચોકલેટ હું પ્યોર હોમમેડ જ બનાવું છું એમાં કોઈ પણ જાતનો સુગર કે કંઈ એડ નથી કરતા આપણે છોકરાઓને લઈને એમાં કેવી રીતના આનંદ હોય છે ચોકલેટ ખાઈને ખાવાને લઈને અરે બાળકોને તો ચોકલેટ ખૂબ પ્રિય જ હોય છે અને એમાં ફટાકડા ફટાકડા બી એટલા જ પ્રિય હોય છે અને ફટાકડા અને ચોકલેટ બે એક સાથે મળી જાય તો બાળકો માટે કંઈક નવીન જ થઈ જાય છે ગયા વખત કરતા આ વખતે કેટલો જે છે વધારો આવેલો છે રો મટીરિયલમાં તમને શું રો મટીરિયલ 15-20% આપણે રો મટીરિયલની પ્રાઇસ હાઈ થઈ ગયેલ છે ખાસ કરીને ચોકલેટમાં ફ્લેવર વાળી આપ આ વખતે નવી લાવ્યો છે તો તમે વિશે શું કહેશો એ ફ્લેવર અને એ બધું આપણે છે ને કસ્ટમાઇઝ કરેલું છે બધા જ કસ્ટમરની ચોઇસ અલગ અલગ હોય છે કોઈને કોઈ ફ્લેવર ભાવતો હોય છે કોઈને ડ્રાય ફ્રૂટ ભાવતો હોય છે કોઈને ક્રેકલ ભાવતો હોય છે તો આપણે બિલકુલ કસ્ટમાઇઝ કરેલું છે જેને જે પ્રિય હોય એ બતાવે છે એ રીતે આપણે બનાવી દઈએ છીએ ફેમિલી દ્વારા હાલ આપને કઈ રીતના જે સપોર્ટ છે તે મળતો રહે છે ફેમિલીથી મને પૂરેપૂરો સપોર્ટ મળે છે અમે 5 જણા છીએ તો 5-5 મને આ વર્કમાં હેલ્પ કરાવે છે BS9 TV ન્યૂઝ સાથે સાહિલ ચપ્પા સાથે મિતભાઈ આણી રાજકોટ